सुरेन्द्रनगर जिला में वृक्षों प्रमाण खूब ऊँचू है। छेल्ले थयेली गणतरी मुजब जिला में एक हेक्टर दीठ मांड त्रण थी चार वृक्षों से राज्य में सौथी ओछू प्रमाण है। त्यारे आ कलंक भूसी सुरेन्द्रनगर ने सुंदर नगर बनावानी नेम साथ डॉक्टर निर्मला चुड़ासमा ने तेमनी टीम द्वारा अभियान शुरू करवामां आव्युं छे, जेमां राजकोटना सद्भावना वृद्धाश्रमना सहयोग थी शहर में वधु वृक्षों वावतर अने उछेर करवाना प्रयासों हाथ धरवामां आव्या छे। सुरेन्द्रनगर सीटी में वृक्षारोपण कर समग्र सीटी ने एक ग्रीन सीटी बनावा घना वर्षो थी एक मारू स्वप्न अंतर्गत हूँ घना चार पांच वर्ष प्रयत्न चालू है। सोसायटी में बदले घना वक्त वृक्षारोपण काम चालू है। मैंने हमेशा एम थतु कि आप गमे त्या निकले तो आप रोड पर सुरेन्द्रनगर रोड सीटी रोड पर क्या भी अपने ग्रीनरी जोवा मळती नथी। आना एक सतत प्रयत्न थी एक इच्छा थी खूब इंटेस एना सद्भावना सेवा ट्रस्ट तरफ सहयोग मरता हवे ए सपनु साकार थवा जई रही छे। वी हेव स्टार्टेड अवर वर्क अने आपणे रिवर फ्रंट पर रोड नी कामगीरी ऑलमोस्ट बे दिवस में पूरी करी छे। सद्भावना सेवा ट्रस्ट पोते एमना मणसो मजूरो अहींया आपी अने आपणे आ काम में पूरी रीते सहयोग आपी अने 90-50% खर्चो भी ए लोको भोगवे छे। आपणे एमने बने एटली आपणाथी मदद करवानी छे। एमां दरेक व्यक्ति पोते जे पोतानी इच्छा प्रमाणे के पोतानी केपेबिलिटी प्रमाणे वृक्ष दत्तक ले अने सहयोग आपे एवी मारी अपील छे। एमां आपणने धनजीभाई जे आपणा धारासभ्य छे एमना तरफथी 1111 वृक्ष दत्तक લેવામાં આવ્યા છે અને એમને 10 લાખનું ભંડોળ આપેલું છે। એ રીતે ઘણા બધા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ ઘણા બધા ડોક્ટર્સ બધા તરફથી થોડા થોડા વૃક્ષોનો સહયોગ આપણને મળતો રહ્યો છે અને 15 દિવસમાં આપણું આ કેમ્પેનમાં આપણને 1500 વૃક્ષ બધાએ દત્તક લઈ લીધા છે। અને પેરિસની એક સત્ય ઘટના છે, માર્ચ 2020માં એક 80 વર્ષના વૃદ્ધને યુરોપિયન કોરોનાને કારણે હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા અને ડોક્ટરોએ કીધું કે તમને વેન્ટિલેટર ઉપર લઈ જવા પડશે, કૃત્રિમ શ્વાસ આપવામાં આવશે અને એક દિવસનો ખર્ચ 5600 યુરો 5600 યુરો થશે। આ સાંભળીને વૃદ્ધ રડવા માંડ્યો એટલે ડોક્ટરોએ કીધું કે તમે રડો નહીં, તમારી પાસે રૂપિયા ન હોય તો અમારી પાસે સેવાભાવી સંસ્થાઓ છે જે તમારું બિલ ચૂકવી આપશે, અમે ચોક્કસ તમારી સારવાર કરીશું, રૂપિયા ન હોય તો તમે રડશો નહીં। અને ત્યારે વૃદ્ધ બોલ્યા કે કદાચ 6 મહિના સુધી મારે વેન્ટિલેટર ઉપર રહેવું પડે ને તો પણ હું બિલ ચૂકવી શકું, એટલા રૂપિયા મારી પાસે છે, પણ હું એટલા માટે રડું છું કે માત્ર એક દિવસ શ્વાસ લેવા માટે, કૃત્રિમ શ્વાસ એક દિવસ લેવા માટે મારે 5600 યુરો આપવા પડશે, તો જે કુદરતે મને 80 વર્ષ સુધી મફતમાં હવા આપી, મફતમાં શ્વાસ આપ્યો, મફતમાં ઓક્સિજન આપ્યો, મેં ક્યારેય એનો આભાર ન માન્યો। એ કુદરતને મેં બિલ તો ન આપ્યું પણ મેં ક્યારેય દિલ પણ ન આપ્યું। મિત્રો, આ પર્યાવરણ કેટલું અગત્યનું છે, આ વૃક્ષો કેટલા અગત્યના છે અને ઓક્સિજન કેટલો અગત્યનો છે એ આ ઉદાહરણ ઉપરથી સમજાઈ જશે। અને કોરોનાએ ભારતને પણ સાબિત કરી દીધું કે ઓક્સિજનનું મહત્વ શું હોય છે। આ વૃક્ષો એટલા માટે મને તમને ખૂબ જ ઉપયોગી છે। પરમ પૂજ્ય પાંડુરંગ દાદાએ તો છોડમાં રણછોડ એવું સૂત્ર આપ્યું અને બહુ સાચી વાત છે, વૃક્ષ એ જ વાસુદેવ છે। આ વૃક્ષ દિવસ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ લઈ લે છે અને ઓક્સિજન આપે છે, અને પીપળો એટલા માટે શ્રેષ્ઠ છે કે પીપળો તો રાત્રે પણ ઓક્સિજન આપે છે, અને એટલે જ ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાજીમાં કહ્યું છે કે વૃક્ષોમાં હું પીપળાનું વૃક્ષ છું। એટલે મિત્રો, આવો આપણે વૃક્ષોનું જતન કરીએ, પર્યાવરણનું જતન કરીએ અને પંચ તત્વોમાંનું એક તત્વ જે છે વાયુ, એને વૃક્ષો દ્વારા, પર્યાવરણ દ્વારા આપણે એને શુદ્ધ કરીએ। અમારા સુરેન્દ્રનગરની અંદર ડોક્ટર નિર્મળા ચુડાસમા અને બીજા 8 ડોક્ટર એટલે કુલ 9 ડોક્ટરની ટીમ દ્વારા એક સુંદર મિશન ગ્રીન સુરેન્દ્રનગર શરૂ કરવામાં આવ્યું છે।